स्टूडेंट्स गुजराती सब्जेक्ट में आपने आगळना वीडियो में नर्मदा मैया नामना पाठनी शुरुआत करी हती। आपने आगळ पाठ जोईए ते पहेला केटलुं पूर्व ज्ञान ताजू करी लईए। आ पाठना लेखक छे रमणभाई सोरी अने प्रकार छे प्रवास वर्णन। तो आ प्रवास केटलो लांबो छे? तो 1312 किलोमीटर जेटलो लांबो छे आ प्रवास। આ પ્રવાસ આપણે પંખીની પાંખીને પાણીના પ્રવાહે કરવાનો છે। આપણી નર્મદા મૈયાનો ઉદ્ભવ સ્થાન ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? આપણી નર્મદા મૈયાનો ઉદ્ભવ સ્થાન મધ્ય પ્રદેશના પૂર્વ તરફ મૈકલ નામનો પર્વત આવેલો છે। આ પર્વતની તળેટીમાં અમરકંટક નામનું સરોવર છે, તેમાંથી આપણી નર્મદા મૈયાનો ઉદ્ભવ સ્થાન છે। આપણી નર્મદા મૈયાને નીચે વહે છે તેની ઉત્તરની તરફ વિંધ્યની પર્વતમાળા અને દક્ષિણ તરફ સાતપુડાની પર્વતમાળા આવેલી છે અને વચ્ચેથી આપણી નર્મદા નદી વહે છે। હવે આપણે આગળ શરૂઆત કરીશું। તમને ખબર છે નર્મનો અર્થ જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા। નર્મ આપણે શબ્દાર્થ જોઈશું। નર્મ એટલે આનંદ અને દાર એટલે આપનાર। આનંદ આપનારી નદી એટલે આપણી નર્મદા। તેની કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે છે। તેના કિનારા પર જે શોભા છે તે આપણા મનને પ્રફુલ્લિત કરી મૂકે છે અને ઠેર ઠેર સુંદર વૃક્ષો છે અને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો। શું છે ત્યાં? તો સરસ મજાના વૃક્ષો છે, ઠેકાણે ઠેકાણે તો વૃક્ષો છે અને એમાંય ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો, ક્યાંક મોટા પહાડો છે તો ક્યાંક નાના પહાડો છે, તો ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો છે। નર્મદા ક્યાંક એકદમ શાંત અને ક્યાંક દોડતી કૂદતી એટલે એને રેવા પણ કહે છે। એકદમ શાંત એટલે જે ધીમે વહે છે ત્યારે આપણે એને એકદમ શાંત કહીએ, કેમ કે જ્યાં પટ સીધો હોય છે ત્યાં પાણી ધીમે ધીમેથી જતું હોય છે એટલે ત્યાં એકદમ શાંત બની જતી હોય છે નર્મદા મૈયા। ક્યાંક દોડતી કૂદતી એટલે કે ઢોળાવ કે ઊંચો વિસ્તાર આવે એટલે આપણને દોડતી કૂદતી નદી દેખાય અને આ દોડતી કૂદતી આપણી નદી એટલે કે તેને રેવા પણ કહે છે। રેવા એટલે કૂદનારી। ક્યાંક એ ધોધ બની જાય છે અને ક્યાંક પહોળા પટે ધીર ગંભીર વહે છે, ક્યાંક જતા એ ધોધ બની જાય છે। ધોધ કેવી રીતે બને છે વિદ્યાર્થી મિત્રો? તો નદી વહે છે અને ત્યાંથી ક્યાંક નીચાણવાળો વિસ્તાર આવી જાય છે, એકદમ નીચો વિસ્તાર આવી જાય છે એટલે ઉપરથી પાણી નીચે પડે છે અને આ ઉપરથી નીચે પડતા પાણીને આપણે ધોધ કહીએ છીએ। ક્યાંક પહોળા પટે ધીર ગંભીર વહે છે, જ્યાં પહોળો પટ આવે છે ત્યાં એકદમ સીધો વિસ્તાર હોવાના કારણે તે ધીર ગંભીર એટલે કે શાંતિથી જતી હોય છે આવી આપણી સરસ નદી। આપણા ઋષિ મુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા જ નથી। આ નર્મદાના કિનારે કેટલા ઋષિ મુનિઓ થઈ ગયા અને તેમને પરિક્રમાઓ પણ કરી છે અને તેની યાત્રા કરીને તેના વખાણ કરતા તો એ થાકતા જ નથી, હજુ પણ એમને વખાણ કર્યા જ કરવાનું મન થાય છે એવું અહીંયા કહેવામાં આવ્યું છે। તમને તમારા દાદા દાદીએ આ સ્ત્રોત ગાતા પણ સાંભળ્યા હશે કે ત્વદીય પાદ પંકજમ નમામી દેવી નર્મદે, એટલે ત્વદીય એટલે કે તમારા પાદ એટલે કે ચરણ અને પાદ એટલે ચરણ અને પંકજ એટલે કે કમળ। તો હે નર્મદા દેવી તમારા ચરણ કમળમાં હું નમન કરું છું। આપણે અહીંયા શબ્દાર્થમાં લખીશું ત્વદીય એટલે તમારા, હું તમારા ચરણોમાં વંદન કરું છું। લ્યો આમ વાત કરતા કરતા આપણે જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા। જબલપુર પાસે ભેડાઘાટ આવ્યો છે તે એ આ એક સુંદર જગ્યા છે। આરસ પહાડના ઘેરા ભેડા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ, ત્યાં
આવેલા પથ્થરો છે. આ આરસ પહાડના પથ્થરોમાંથી મંદિરો અને મૂર્તિઓ પણ બને છે. આ પથ્થરમાંથી મૂર્તિઓને કંડારવામાં આવે છે. ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે. ચાંદનીની રાત હોય ત્યારે નૌકા વિહાર કરવાની તો કેવી મજા આવે. નૌકા વિહાર એટલે કે નાવડીમાં બેસીને ફરવું, નાવડીમાં બેસીને આ પારથી પેલી પાર જવું, એને નૌકા વિહાર કહેવાય છે. જ્યારે પૂર્ણમાસી ચંદ્રમા હોય અને એવું સરસ અજવાળું હોય, તારા ઝગમગતા હોય અને એમાંય વળી નૌકામાં બેસીને પ્રવાસ કરવાનો તો વળી કેવી સરસ મજા આવે. ને જુઓ આ પર્વતો કેટલા નજીક આવ્યા છે, આવી ગયા છે, જાને વાતે વળગ્યા છે. આ જગાને બંદરકૂદ કહે છે. જે પર્વતો નજીક નજીક છે ને વાતો કરતા હોય એવા લાગે છે એવા આ પર્વતોને બંદરકૂદ કહે છે. તમને એમ થતું હશે કે આવું તે કેવું પડી નામ બંદરકૂદ, તો ચલો આપણે સમજીએ. આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાદળા કૂદા કૂદ કર્યા કરે અને વચ્ચે નદી માતા જોયા કરે તો એને વાંદરા કૂદ કહે છે. એટલા નજીક નજીક પથ્થર હશે કે વાંદરાઓ ત્યાંથી કૂદી પણ શકતા હશે. અને માટે જ અને આ જ જો અને નર્મદા મૈયા જોયા કરે છે માટે તો આને કહેવાતું હશે કે વાંદરા કૂદ, બંદર કૂદ. આ પર્વત પરથી સામેના પર્વત પર ને વળી ત્યાંથી પાછા આ પર્વત પર વાંદરા કૂદા કૂદ કર્યા કરે છે. જૂના જમાનામાં સુરવીર સૈનિકો પોતાના ઘોડા પણ અહીંથી કૂદાવી જતા હતા. પહેલાના જમાનામાં યાત્રા રાજા મહારાજાઓ અને સૈનિકો ઘોડા ઉપર સવારી કરતા હશે અને કરતા હતા. તો આ સૈનિકો આ પારથી પેલા પાર જવા માટે આ પથ્થર પરથી પેલા પથ્થર પર કૂદીને જતા હશે એવું અહીંયા કહેવામાં આવી જતા હશે આવે છે. ને જ્યાં અને ત્યાં જુઓ 108 પગથિયાવાળું 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર. આ મંદિરના કેટલા પગથિયા છે, તો 108 પગથિયાવાળું જોગણીઓનું મંદિર. પુરાણોમાં એવું કહેવાય છે કે જોગણીઓની સંખ્યા 64 છે. આ નર્મદા મૈયાના કિનારે મંદિરો કેટલા બધાને ઠેર ને ઠેર. આ નર્મદા મૈયાના જે કિનારો છે ત્યાં કેટલાય મંદિરો છે, ઠેર ઠેર ઠેકાણે ઠેકાણે કેટલાય મંદિરો જોવા મળે છે. જેમ કે ચાનોલ, કુબેર, ભંડારી, કરનાળી ત્યાં મંદિરો આવેલા છે. હમણાં કોઈ સ્વામિનારાયણનું મંદિર પણ બન્યું છે જે તમે ઘણા બધાએ જોયું હશે. તે ક્યાં છે, નર્મદા નદીના તટ ઉપર એટલે કે કિનારે આવેલું છે. હવે થોડા આગળ જઈશું ને નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુસળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ. મુસળધાર, મુસળ એટલે કે સામે, મુસળ એટલે કે સાંભેલું ને ધાર એટલે કે ધાર. સાંભેલા જેવી જાડી ધારવાળું એટલે કે મુસળધાર. વરસાદ પડે તેને આપણે મુસળધાર કહીએ છીએ. સાંભેલા જેવા જાડી ધારવાળા છાંટામાં વરસાદ પડે છે ત્યારે આપણે તેને મુસળધાર વરસાદ એવું કહ્યું હશે. તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે ફાસ્ટ અને વરસાદ પડતો હોય ધોધમાર, તો આપણે કહીએ છીએ કે મુસળધાર વરસાદ થાય છે. ધુવાધાર વરસાદ, ધુવા એટલે ધુમાડો ને ધાર એટલે કે પાણીની ધારા, ધુવા એટલે કે ધુમાડો. આ ધુવાધાર નામની જગ્યાએ નર્મદા ધોધની જેમ પડે છે. આ ધુવાધાર એ આપણા નર્મદા નદી પરનો બેટ આવેલો છે. ધુવા એટલે કે ધુમાડો. કેમ આવું ધુવા એટલે ધુમાડો કહ્યું છે, તો જ્યારે ધુવાધાર નદી ધુવાધાર ધોધમાં ઉપરથી પાણી નીચે તરફ પડે છે ત્યારે પવનની સાથે આ બિંદુઓ ઉડતા જાય છે. ઝીણા ઝીણા બિંદુઓ આપણને નરી આંખે કેટલો ઝીણીથી જોઈએ તો આપણને ખ્યાલ આવે એવા જે બિંદુઓ ઉડતા હોય છે અને જે આપણને ધુમાડાની જેવા દેખાતા હોય છે, આથી આપણે તેને ધુમાધાર કહીએ. આ ધુવાધારની જગ્યાએ નર્મદા ધોધની જેમ પડે છે. ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે છે, ઉપર ઊંચેથી એ શિલાઓ પર પડે છે અને આ શિલાઓ પર પડવાને કારણે જે ફીણ જેવું ઉત્પન્ન થાય છે એટલે સફેદ પાણી ઉછળે છે, જે ફીણ સ્વરૂપે આપણને દેખાય છે ને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે કે જાણે ધુમાડો જ જોઈ લો. કેટલું સુંદર દ્રશ્ય. તડકો હોય તો
પણ દેખાઈને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો. જ્યારે ઊંચેથી પાણી પડે છે અને પથ્થર ઉપર પટકાય છે ત્યારે જે અવાજ આવે છે તે કેવો લાગે છે લેખકને? તો સિંહની ગર્જના જેવો. આજુબાજુના ખુલ્લા પ્રદેશ આગળ જતા પ્રવાહ સહેજ ધીમો પડે છે. આ પથ્થર શંખજીરના સુવાળા પથ્થર છે. અહીંયા સફેદ સુવાળા પથ્થરો જોવા મળે છે જેને શંખજીરના સુવાળા પથ્થર કહે છે. થાય છે કે જાણે થોડા વીડી લઈએ, લાવો થોડા હવે લઈ લઈએ એવું આપણને મન થાય છે. થોડીક ઝડપ કરીશું ને. ઇટારસી હોશંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાસા અણીદાર પથ્થર જોવા મળે છે. આ ત્રાસા અણીદાર પથ્થર હોય તો આપણે ચાલીએ તો કેવી રીતે ચાલવું પડે? જોઈને ચાલવું પડે, ધ્યાન રાખીને પગ મૂકવો પડે. પણ આપણે તો પંખીની પાંખે ઊંચે, પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો ભાગ હવેના આવતા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.